बाळको नमस्ते, गुड मॉर्निंग। हवे आपणे જોઈશું આપણું જે ચેપ્ટર 3 છે પૂરું થઈ ગયું, હવે જોઈશું ચેપ્ટર 4 જેમનું નામ છે ગીલી ગીલી છું। ચેપ્ટર 4 ગીલી ગીલી છું। અહીંયા એક પોયમ આપી છે જેનું નામ છે અજબ જેવી વાત છે। આ કાવ્ય તમને બધાને આવડતું જ હશે। જો અહીંયા એક છોકરી છે એ પોતાની આંખ બતાવી રહી છે તેના હાથ વડે અને કહી રહી છે કે નાની મારી આંખ તો જોતી કાકા કેવી અજબ જેવી વાત છે। પછી નાકનું કહે છે ના અહીંયા ફૂલ છે, નાક વડે જે ફૂલને સૂંઘે છે। પછી તેના હાથનું કહે છે એવી રીતે બધા તે બધું બતાવે છે ગાલને એવું બધું। તો હવે આપણે જોઈશું આ પોયમ છે નાની મારી આંખ એ તો જોતી કાકા એ તો કેવી અજબ જેવી વાત છે। જે શું કહે છે કે જે મારી આંખ છે નાની છે, આપણા બધાની આંખ છે એકદમ નાની હોય છે ને, કહે તો જોતી કાંક એટલે કંઈક કંઈક કેટલું બધું ઘણું બધું જોઈએ છે ને। આપણે જોઈએ છીએ કે આખો દિવસ જો આપણે આંખો ન હોય તો વિચારો કે આપણે શું કરીએ, કંટાળ આમ ન ગમે ને આપણને, આમ મૂંઝ એકદમ અંદરથી મૂંઝવણ અનુભવીએ છીએ। તો એવી રીતે કહે છે કે આંખ છે એ મારી નાની છે અને ઘણું બધું જોઈએ છે, કાંક કાંક જોયા જ કરે છે। પછી એ તો કેવી અજબ જેવી વાત છે એટલે એ તો કેવી સરસ મજાની કંઈક અલગ જ અજબ જેવી વાત છે। પછી નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે। જો અહીંયા પિક્ચરમાં તમને દેખાય છે એમ કહે છે કે આ નાક છે મારું નાનું છે, આપણું નાક હોય છે નાનું હોય છે પણ અલગ અલગ જે સ્મેલ આવે છે સૂંઘી લે છે ને, આપણે બહાર બેઠા હોઈએ છીએ તો કંઈ પણ સ્મેલ આવે તો આપણને તરત આપણે કહીએ છીએ ને કે આની સ્મેલ આવે છે, આવી રીતના આની સ્મેલ આવે છે, એવી રીતે નાક છે મારું નાનું છે ફૂલ પણ મજાનું સરસ મજાનું સૂંઘે છે એને કેવી અજબ જેવી વાત છે। પછી છે નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે। જો એમ કહે છે કે જે કાન છે એ મારા નાના છે, કાન છે એ કેવા છે તો એકદમ નાના છે, એ સાંભળે ધ્યાન દઈ, આપણે ભલે ગમે ત્યાં જતા હોઈએ છીએ પણ આપણને કોક બોલાવે, આપણે આપણી રીતે ધૂનમાં આપણે ચાલ્યા જતા હોઈએ છીએ પણ આપણને કોક બોલાવે તો આપણને તરત જ સંભળાય છે ને, એવી રીતના જો આ અમુક વસ્તુ આપણા શરીરમાં ન હોય તો આપણને ખૂબ જ આમ મજા નથી આવતી, આપણને ગમતું નથી। આંખ છે ક્યારેક આંખ છે એ દુખતી હોય તો બી આપણને એમ થાય ને કે આ કેવું સરસ પહેલાં હતું અને હવે તો જો આંખ દુખાજ કરે છે, કાનમાં બી એમ હોય છે ના આ કાન નાક ન હોય તો આપણને કેવું થાય। પછી નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે। મોઢું છે એ મારું નાનું છે અને કેવું બોલે છે તો સારું સારું બોલે છે, અને હું તો કહું છું હંમેશા આપણે સારું જ બોલવું જોઈએ, બીજાને દુઃખ લાગે એવું ક્યારેય બોલવું જોઈએ નહીં। કહે છે કે મોઢું મારું નાનું છે, જો જે આપણે બોલીએ છીએ એટલે આપણને જે આજે છે મોઢું આંખ એની કંઈની આપણને કિંમત ન થાય, પણ જે મૂંગા હોય તેને જોઈને આપણને હૃદયમાં અંદરથી ઘણું એમ થાય ને છે કે આ જો તો બિચારી કેવું છે બોલતું નથી એમ, બોલી પણ નથી શકતું। આપણે મીન્સ કે જે સસલું હોય છે આપણે એને જોઈએ છીએ ને કે આપણે એમ થાય ને કે જો તો આ કેવું છે સરસનું પણ બોલી નથી શકતું, એ કંઈ બોલી શકતું નથી। એવી રીતે મોઢું મારું નાનું છે એ સારું સારું બોલે છે એ તો કેવી અજબ જેવી વાત છે। પછી નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તે કેવી અજબ જેવી વાત છે। જો પછી કહે છે મારા હાથ છે નાના છે એમ કહે છે, હાથ છે એકદમ નાના છે અને આપણે બંને હાથે તાળી પાડીએ ને તો કહે છે કે બંને એક સાથે કેવી સરસ મજાની તાળી પાડી છે એ તો કેવી સરસ જેવી સરસ મજાની વાત છે એ તો કેવી અજબ જેવી વાત છે। પછી પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે। પગ છે એ કેવા છે, એકદમ નાના નાના છે, ચાલે છે છાના માના એટલે એની રીતે ચૂપચાપ છાના માના
ચાલે છે. આપણને જો કોઈ ભી આપણે કંઈક પણ જો આપણે રસોઈ બનાવતા હોઈએ તો કંઈ પણ ગરમ આમ ગરમ વસ્તુને આપણે અડી જઈએ તો હાથ છે તરત જ લઈ લઈએ છીએ ને. એવી જ રીતે આપણું જે માઇન્ડ છે આપણને અંદર સંદેશો પહોંચાડે છે કે એ ગરમ છે એટલે ફટાફટ આપણે લઈ લઈએ છીએ. કંઈ પણ કામ કરતા હોય આપણું ધ્યાન ન હોય તો અડી જાય તો આપણે ફટાફટ હાથ લઈ લઈએ ને. તે પગ છે મારા નાના છે અને એ છાના માના ચાલે છે એની રીતે ચૂપચાપ ચાલે છે. કેમ ધીમે ધીમે ચાલે ને એ તો કેવી અજબ જેવી વાત છે. પોયમ છે અહીંયા પૂરી થઈ ગઈ. હવે છે એક વાર્તા. આ વાર્તા બી તમે બધાએ સાંભળી હશે. તેનું નામ છે વાંસળીવાળો. જો આ એક વાર્તા છે. વાર્તામાં તમે આ વાર્તા છે એક ઉંદરની વાર્તા છે. આખા ઘરમાં બધે ઉંદર, ગામમાં ઉંદર, ફળિયામાં ઉંદર, ઘરમાં ઉંદર, રસોડામાં ઉંદર, બધે ઉંદર ઉંદર જ છે. પછી રસોડામાં ઉંદર નાના પાતળા જાડા કાળા ધોરા ભૂરા એવા બધા ઉંદર છે. ગામ લોકો પરેશાન થઈ ગયા છે, તેનાથી થાકી ગયા છે કે આ ઉંદરનું હવે શું કરવું. તો એક વાંસળીવાળો આવે છે ત્યાં. એક વાંસળીવાળો એક ભાઈ આવે છે અને ભાઈ તે વાંસળીવાળાને એ બધા બધા માણસો એનાથી પરેશાન થઈ ગયા છે એટલે કહે છે કે તમે કે અમારા ઉંદર છે તેને ભગાડી દો તો અમે તમને 1000 રૂપિયા ઇનામ, અમે તમે જે માગશો તે હું અમે આપશું. પછી આ શું કહે છે આ જે વાંસળીવાળો છે એ કહે છે કે હું 1000 રૂપિયા લઈશ. તો ગામ લોકો કહે ઠીક છે. તો વાંસળીવાળાએ વાંસળી વગાડવાનું ચાલુ કર્યું અને ઉંદરો છે એ બધા તેની પાછળ પાછળ ચાલ્યા ગયા. અને પછી એ ઉંદર તેની પાછળ ચાલ્યા ગયા અને ઉંદર ગામની બહાર નીકળી ગયા. પછી વાંસળીવાળાએ ગામ લોકોને કહ્યું કે લાવો મારા 1000 રૂપિયા. એટલે ગામ લોકો એ છે ના પાડી ના પાડી કહે 1000 રૂપિયા શાના 1000 રૂપિયા. એટલે વાંસળીવાળો કહે કાંઈ વાંધો નહીં એમ કરીને એ ચાલતો થયો. અને પછી થોડા દિવસ પછી ત્યાં પાછો આવ્યો અને બધા જે ગામ લોકોના જે બાળકો છે વાંસળીવાળો છે એ વાંસળી વગાડવા લાગ્યો અને ગામ લોકોના જે બાળકો છે તે વાંસળી સાંભળતા સાંભળતા તેની પાછળ ચાલ્યા ગયા. પછી ગામ લોકોને તો એમ થયું કે આ જો વાંસળીવાળો છે એ ઉંદરોની જેમ આપણા બાળકોને પણ ક્યાંક લઈ જશે તો આપણે શું કરશું. એટલે પછી એમ માનીને કહ્યું કે અમારા બાળકો અમને પાછા આપી દો, અમે તમને 1000 રૂપિયા આપી દઈશું. એવી રીતે આ એક સ્ટોરી છે. પછી 1000 રૂપિયા આપી દે છે અને પોતાના બાળકો છે એ તેને પાછા આપી દે છે.